દે માતરમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયની અંદર પાઠ તેર ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે અભ્યાસ કરીશું આ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર આ પાઠની અંદર આંબેડકરના જીવન ચરિત્રનું આલેખન કરવામાં આવેલું છે અથવા વર્ણન કરવામાં આવેલું છે ભારત રત્ન ડૉક્ટર આંબેડકર પાઠના લેખિકા છે હાસ્યદા પંડ્યા હાસ્યદા પંડ્યાના જીવન પરિચય વિશે આપણે ટૂંકમાં સમજૂતી મેળવીએ હાસ્યદા પંડ્યાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો ત્રેસઠના રોજ અમદાવાદમાં થયો હતો મૂળ વતન વડોદરા જિલ્લાના છે લેખિકા શ્રી હાસ્યદા પંડ્યા વાર્તાકાર કવિત્રી વિવેચક નિબંધકાર અને સંપાદન તરીકે જાણીતા છે તેમની લખેલી કૃતિઓ શ્વેત પીછાનો દેશવટો ઉદય હું ખુંદ અને સમડી આ તેમની લખેલી મુખ્ય કૃતિઓ છે ત્યાર પછી તેમણે લખેલા વાર્તા સંગ્રહો માદક દરિયોને હું શ્વેત પંખીનું સામ્રાજ્ય આ તેમના વાર્તા સંગ્રહો છે વિવક્ષા એ તેમનું લખેલું વિવેચન સંગ્રહ છે આ રીતે તેમણે કૃતિઓ વાર્તા સંગ્રહો વિવેચન બધું લખેલું છે તેમને ગુજરાત સાહિત્ય એકાદમી એવોર્ડ મમતા એવોર્ડ તાદશ્ય પુરસ્કાર પણ મળ્યા છે આ પાઠની અંદર ભારત રત્ન ડોક્ટર આંબેડકર પાઠમાં લેખિકાએ આપણા ભારતનું બંધારણ ઘડનાર કોણ તો કે ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે અને એમના કાર્યો વિશેનો સુંદર પરિચય કરાવ્યો છે તાથી વિદ્યાર્થી મિત્રો લેખિકાના જીવન પરિચય વિશેની માહિતી હવે પાઠમાં જોઈએ પ્રસ્તુત એકમમાં લેખિકાએ દલિતો પીડિતો અને સ્ત્રીઉન્તિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યોનો ટૂંકો પરિચય કરાવ્યો છે લેખિકાએ આંબેડકરના જીવનનું વર્ણન આ પાઠની અંદર કરેલું છે તેમણે દલિતો માટે પીડિત લોકો માટે અને સ્ત્રી વર્ગમાં ઉન્નતિ માટેના જે કાર્યો કરેલા છે તેમનું વર્ણન આમાં કરવામાં આવેલું છે ડૉક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડીને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી છે એટલે કે નામના મેળવી છે તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા જે વ્યક્તિ દેશ માટે જે કાર્ય કરે છે તે વ્યક્તિને ભારત સરકાર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરે છે ભારત રત્ન એવોર્ડ છે એ શું છે તો કે ભારતનું સૌથી મોટું સન્માન ધરાવતો પુરસ્કાર છે અને આ એવોર્ડ આપણા દેશની કેટલી મહાન વ્યક્તિઓને મળ્યો છે આવી મહાન વ્યક્તિઓમાં એક છે કોણ તો કે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર તો હવે આપણે તેમના જીવન વિશે તેમના કાર્યો વિશે અભ્યાસ કરીએ હવે આપણે આંબેડકરે પોતાના જીવનની અંદર કયા કયા કાર્યો કરેલા છે તેના વિશે સમજૂતી મેળવીએ આશરે સો સવાસો વર્ષ પહેલાંની વાત છે મધ્યપ્રદેશના મહુ ગામમાં ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંમાં આંબેડકરનું મૂળ નામ છે ભીમરાવ ભીમરાવનો જન્મ થયો તેમના પિતાનું નામ રામજીભાઈ અને માતાનું નામ ભીમા બાય જ્યારે ભીમરાવ છે એ છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થાય છે એમના પિતા છે એ લશ્કરી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ભીમરાવ છે એ સૌથી નાના ત્યારે એના પિતા છે એ ભીમરાવના માથામાં હાથ ફેરવી અને કહે છે કે હું મારા પુત્રને એની માતાનું સુખ આપી શકીશ એવો પ્રશ્ન થાય છે ત્યારે એ વિચાર કરે છે અને નિર્ણય લે છે કે ના હું ભીમરાવને ભણાવી ગણાવી અને સારો નાગરિક બનાવીશ ત્યારે જેની માતાને અંજલી મળશે અને ભીમરાવ એ પરિવારમાં સૌથી નાના એટલે લાડકા પણ હતા એ જમાનામાં જ્ઞાતિ પ્રથા હતી એટલે છૂત અછૂતના ભેદભાવ જોવા મળતા એને લીધે ભીમરાવને ઘણું બધું સહન કરવું પડતું પોતે ભણી ગણી અને હોશિયાર હતા એટલે એમને અભ્યાસ માટે જે વડોદરાના સયાજીરાવ ગાયકવાડ છે એ શિષ્યવૃત્તિ આપે છે ત્યાર પછી એ સ્નાતક થયા પછી એટલે કે ગ્રેજ્યુએટ થયા પછી ભીમરાવ છે એ વધુ અભ્યાસ માટે વિદેશ જાય છે ત્યારે પણ એ વિદેશમાં અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું હોય એમ ભીમરાવ છે એ વિદ્યા પ્રેમી હતા એમને ભણવામાં ખૂબ રસ હતો પાર વિનાની આર્થિક પરિસ્થિતિઓ વેઠી અને પોતે પુસ્તક ખરીદતા અને એને ત્યાર પછી એણે એમએ અને પીએચડીની ડિગ્રી મેળવી અને વધુ અભ્યાસ માટે કાયદા અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેઓ લંડનમાં કરવા માટે ગયા હતા ડૉક્ટર આંબેડકર છે એ પુસ્તક પ્રેમી હતા એમને પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ હતો પોતે ખાવા માટેના જે પૈસા હોય એ ઓછું ખાય અને એના બચાવ કરી અને પોતે પુસ્તક ખરીદતા હતા ઘણા બધા કિલોમીટર ચાલી અને તેઓ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવા જતા હતા અને મોડે સુધી એ પુસ્તકો વાંચતા હતા જ્યારે પણ સમય મળે ત્યારે એ સીધા વાંચવા જ બેસી જતા આવા સંઘર્ષો વેઠી અને પોતે ઊંચું શિક્ષણ મેળવ્યું શિક્ષણ મેળવ્યા પછી તેમને સારી પોસ્ટમાં નોકરી પણ મળે છે ત્યાં પણ તેમને ઘણું બધું સહન કરવું પડે છે જે જગ્યાએ નોકરી કરે છે એ ઓફિસના પટ્ટાવાળા પણ તેમની સાથે ગેરવર્તાવ કરતા ત્યારે આંબેડકરને થતું કે હું ભણી ગણી અને સારી જગ્યાએ નોકરી કરું છું છતાં પણ મારે જો આટલા અપમાન સહન કરવા પડતા હોય તો જે ભણેલા નથી અભણ છે આર્થિક રીતે નબળા છે એની કેવી સ્થિતિ હશે એવો પ્રશ્ન એને થાય છે આ સમાજની અંદર માનવ માત્રનું સ્થાન છે એ કોઈ ઊંચું કે નીચું નથી બધાને સમાન દરજ્જો છે ત્યારે એ મૂકનાયક નામનું એક સામાયિક એટલે કે પત્રિકા બહાર પાડે છે અને ત્યાર પછી એ વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના બહિષ્કૃત હિતકારણી સભા નામની સંસ્થાની સ્થાપના કરે છે એમાં સંસ્થાની અંદર સામાજિક ઉત્કર્ષ નામની સંસ્થા ચલાવવામાં આવે છે વાચનાલયો શૈક્ષણિક વર્ગો સ્વાધ્યાય મંડળો પણ એની અંદર ખોલવામાં આવે છે સાથે સાથે જે પ્રજા છે એની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમણે ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ પણ આ સંસ્થા છે એ ચલાવવા લાગે છે શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ નથી એવું આ આંબેડકર એ માને છે ત્યાર પછી સમાજની અંદર જે સ્ત્રીઓ છે એની સ્થિતિ બહુ જ દયનીય હતી જ્યારે સ્ત્રીઓ લગ્ન કરે ત્યારે એના પતિ મૃત્યુ પામે તો એની સાથે એને પણ સતી થવું પડતું હતું પછી પુનઃ વિવાહ એટલે કે ફરીથી લગ્ન કરી શકતા નહીં લગ્ન નાનપણથી જ લગ્ન કરવામાં આવતા સ્ત્રીઓને શિક્ષણ ન આપવાનું આવા બધા સ્ત્રીઓના પણ સ્થિતિ છે એ દયનીય હતી એટલે કે કઠિન સ્થિતિ હતી ત્યારે આંબેડકર કહે છે કે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો સ્ત્રીઓને પણ સમાન હક મળવો જોઈએ શિક્ષણ મેળવવાનો સત્તાસ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્ન કરવાનો અધિકાર આ બધા સ્ત્રીઓને મળવા જોઈએ એ અધિકાર આંબેડકર સ્ત્રીઓને અપાવે છે ત્યાર પછી શિક્ષણને ઉત્તેજન મળે અને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ આપવામાં આવી છાત્રાલયો બાંધવામાં આવી ઘણી બધી પ્રવૃત્તિઓ તેમણે કરી આટલું જ નહીં પણ સ્ત્રીઓને મતદાન કરવાનો પણ અધિકાર મળ્યો આ રીતે આંબેડકર એક પ્રખર દેશભક્ત હતા આઝાદીની જંગમાં પણ એમણે મહત્વની ભૂમિકા ભજવી પણ મહાત્મા ગાંધી સાથે એમણે કાર્ય પણ કરેલું એમની સાથે વખતો વખત મતભેદ થતાં છતાં બાપુ પ્રત્યે એમને એટલો જ આદર અને પ્રેમ હતો આ રીતે આજે આંબેડકર છે એ પોતે અનેક પ્રવૃત્તિઓ સમાજની અંદર કરે છે અને ત્યાર પછી એનો દેહ નિવાસ એટલે કે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં તેમનું મૃત્યુ થાય છે અને આજે પણ આ બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકરને હૃદયપૂર્વક બધા વંદન કરે છે અને યાદ કરે છે અને તેમને ભારત રત્ન એવોર્ડ પણ મળેલો છે તો હતા આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકર એમણે જીવનની અંદર જે જે કાર્યો કરેલા તે આપણને આ પાઠની અંદર જાણવા મળે છે હવે આપણે પાઠ વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું આશરે સો સો વર્ષ પહેલાંની ઘટના છે ઘટના એટલે પ્રસંગ આશરે એટલે લગભગ આ વાત છે એ સો સવા સો વર્ષ પહેલાંની બનેલી છે છ વર્ષની કુંબળી એટલે નાજુક વય એટલે ઉંમર એક બાળકે પોતાની માતા ગુમાવી છે આવી નાજુક ઉંમરે બાળક છે એની માતા છે મૃત્યુ પામે છે એ માતાનું સુખ ગુમાવે છે એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે જે બાળકે પોતાની માતા ગુમાવી છે એ બાળકના પિતાનું નામ શું છે તો કે રામજીભાઈ ને એ રામજીભાઈ એક લશ્કરી શાળા છે એમાં શિક્ષક તરીકે નોકરી કરે છે માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડીયા વાડમાં પિતા હાથ પસવારી રહ્યા છે છ વર્ષનો નાજુક બાળક એના માથા ઉપર જે વાકડીયા વાડ છે એમાં એના પિતા હાથ પસવારી પસવારી એટલે કે હાથ ફેરવી રહ્યા છે ચારે દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે પોતાની પત્ની મૃત્યુ પામી છે એટલે એમને એવું લાગે છે કે ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો છે એટલે કે એની અંદર દુઃખની લાગણી છવાઈ ગઈ છે મારા સૌથી નાના દીકરાનું શું થશે એને એક જ ચિંતા છે એના સંતાનોમાં આ બાળક છે નાનું હતું એટલે એ વિચારે છે કે આ મારા નાના બાળકનું શું થશે હું તેને સંભાળી શકીશ એની માતાનું સ્થાન લઈ શકીશ એટલે કે એની માતાનું સ્થાન હું એને અપાવી શકીશ એની દેખરેખ કરી શકીશ હું એને સંભાળી શકીશ આવા બધા વિચાર એના મનમાં આવે છે અને પ્રશ્ન થાય છે થોડી જ વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો મક્કમ એટલે દ્રઢ નિર્ધાર એટલે નિર્ણય પોતે થોડી જ વારમાં વિચારી અને નિર્ણય કરી લે છે નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવી ને સારો નાગરિક બનાવીશ કે મારા આ બાળકને હું એક દેશનો ઉચ્ચ નાગરિક બનાવીશ એને સારું શિક્ષણ આપીને ત્યારે જ એની માતાને સાચી અંજલી મળશે પિતાએ પુત્રને હૈયા સરસો ઝાંપી દીધો કે એક સારો નાગરિક બનશે ત્યારે જેની માતા જે મૃત્યુ પામી છે તેને સુખ મળશે અને આમ કહી એના પિતા એ પોતાના બાળકને હૈયા સરચો એટલે પોતાના બાળકને ભેટી પડે છે તો વિદ્યાર્થી મિત્રો આરતી પાઠ વિશેની સમજૂતી આગળના વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરીશું